अच्युतं केशवं कृष्णदामोदरम् જગતનો નાથ એટલે જગન્નાથ, ભગવાન શ્રી કૃષ્ણનું એક દિવ્ય સ્વરૂપ એટલે જગન્નાથ. મિત્રો, શું તમને ખબર છે કે આપણા જૂનાગઢ શહેરમાં અંદાજે 200 વર્ષ કરતાં પણ જૂનું ભગવાન જગન્નાથજીનું મંદિર આવેલું છે, જ્યાંથી પ્રત્યેક વર્ષે અષાઢી બીજના દિવસે રથયાત્રાનું સુંદર આયોજન થાય છે. ત્યારે આવો, આજના દિવસે તમને મુલાકાત કરાવીએ જૂનાગઢના જગન્નાથ મંદિરની. પ્રભુ દર્શન તો દેવે કભી ના કભી, તો મિત્રો, આજે આપણે જ્યારે જગન્નાથજીના મંદિરે આવ્યા છીએ ત્યારે આ જગ્યાનો અલૌકિક મહિમા અહીંના જ સેવક રાજુભાઈ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. તો રાજુભાઈ, અહીંયા જગન્નાથજી મંદિરને કેટલા વર્ષ થયા અને ભગવાનની સ્થાપના કેવી રીતે થઈ તેના વિશેની વાત. આ જગન્નાથજી મંદિર ખૂબ જ પુરાણ પ્રસિદ્ધ મંદિર છે. આશરે 125 વર્ષ પહેલા જ્યારે જૂનાગઢ શહેરનો વિકાસ નહોતો થયો, પેલા ઉપરકોટ હતો અને બહારનો જે ભાગ હતો એને બારકોટ તરીકે ઓળખાતો હતો. એ વખતે જૂનાગઢ બારકોટની અંદર 2 મંદિરો હતા. પહેલું મંદિર પંચરણીની અંદર આવેલ મસાણી હનુમાનજી, બીજું મંદિર આપણું આ જગન્નાથજી મંદિરની અંદર બિરાજમાન જે હનુમાનજી છે, કિષ્કિંધા સ્વરૂપ હનુમાનજી મંદિર છે. આવા આ મંદિર છે. ભારતમાં માત્ર 3 જ આ પ્રકારની મૂર્તિઓ છે કે ભગવાન શ્રી રામને અને લક્ષ્મણજીને બંને ખંભે બેસાડી અને હનુમાનજી દક્ષિણાભિમુખ જે મંદિરો છે એમાંનું આ એક આખા ભારતમાં એક 3 નંબરનું મંદિર છે. ત્યારબાદ એક સમય એવો આવ્યો કે પુરીથી અમુક સાધુ સંતો ગિરનાર માટે યાત્રા માટે આવ્યા હતા અને એ અહીંયા માથું ટેકવું એને જોયું અને એમને થોડો જૂનાગઢ નો અભ્યાસ કર્યો અને એમને કીધું કે જૂનાગઢ ની અંદર જગન્નાથજી ભગવાન કેમ નથી. એટલે એમને જે મહંત હતા એ વખતના એમને વાત કરી કે ભાઈ તમે જૂનાગઢ ની અંદર જગન્નાથજી ભગવાન કેમ નથી. એટલે એમને કીધું કે ભાઈ અહીંયા તો આ ટીંબો છે, આ જંગલ છે અને આ જંગલમાં કોણ ભગવાન બેસાડે અને અહીંયા તો બસ આ બધું છાપરામાં અંદર બિરાજમાન છે, આ રીતે છે, અહીંયા આ બધું ફરતું જંગલ છે. તો એમને કીધું કે ભાઈ જો તમે ઈચ્છતા હો તો અમે જગન્નાથજી ભગવાનની પ્રતિકૃતિ રૂપે આવી 3 મૂર્તિઓ અહીંયા સ્થાપના કરવા ઈચ્છીએ છીએ, તો તમે ઈચ્છો તો. એટલે મહંતે કીધું કે કાંઈ વાંધો નહીં, તમે તમારે કરવું હોય તો કરો ને, અમને ક્યાં વાંધો છે. અમુક સમય વીતી ગયો. અમુક સમય બાદ ગાડા માર્ગે પૂરીથી આ જે અત્યારે જે બિરાજમાન 3 મૂર્તિઓ છે એ વટેમાર્ગુઓ જે આવ્યા હતા સાધુ સંતો સાથે એ લોકો આ મૂર્તિને અહીંયા પ્રસ્થાપિત કરી ગયા. એ વખતની આ મૂર્તિઓ છે અને અત્યારે જે આ મૂર્તિઓ છે એ મૂર્તિઓ જે કાસ્ટ છે, જે લાકડું છે, એ લાકડું પુરીની અંદર જે જગન્નાથજી ભગવાન જે બને છે એ જ કાસ્ટમાંથી બનેલી આ મૂર્તિઓ છે અને 125 વર્ષ ત્યાં આ મૂર્તિઓ એમને અખંડ છે. શરૂઆતમાં એમ કે પતરાના શેડમાં આ મૂર્તિઓ બિરાજમાન હતી, ત્યારબાદ કાળેક્રમે આ બધો વિકાસ થતો ગયો અને વિકાસ સ્વરૂપ અત્યારે જે આ મંદિર અત્યારે આપણી પાસે ઊભું છે એ મંદિરમાં સ્થાપના થઈ. અને અમે આ જે જગન્નાથજી ભગવાનની રથયાત્રાઓ શરૂઆતમાં વાણંદ જ્ઞાતિના લોકો દ્વારા આ મંદિર જે જગ્યાઓ છે અને વાણંદ જ્ઞાતિના લોકો દ્વારા આ રથયાત્રા શરૂઆતમાં કરી હતી. એ વખતે ગામના શ્રદ્ધાળુઓ અમુક ગામની બધી સેવાભાવી સંસ્થાઓ એ બધા જોડાતા અને એ વખતે દામોદર કુંડ પાસે જે રાધા દામોદર જે રાધા ડેરી છે એ રાધા ડેરીથી ત્યાં સુધી આ જગન્નાથજી ભગવાનની રથયાત્રા નીકળતી ગાડામાં અને ત્યાંથી પરત આવતી, આ રથયાત્રાની શરૂઆત હતી. એ પછી થોડો સમય આ રથયાત્રાઓ સદંતર બંધ થઈ ગઈ હતી, પરંતુ આજથી 22 વર્ષ પહેલા ફરી વાર અમારી વાણંદ જ્ઞાતિઓ એ સ્વીકાર્યું કે ભાઈ હવે આપણે આ રથયાત્રા ચાલુ કરીએ. એટલે 5 વર્ષ આ રથયાત્રા વાણંદ જ્ઞાતિના નેજા હેઠળ નીકળી, ત્યારબાદ એક રથયાત્રા મહોત્સવ સમિતિની રચના થઈ અને છેલ્લા 15 વર્ષ ત્યાં એટલે કે આ 20મી રથયાત્રા સુધી આ સમગ્ર બધે જ્ઞાતિઓના આમાં કારોબારી સભ્યો અને બધા છે
પ્રમુખ માનશ્રી કર્ણગીરી બાપુ છે, તેમજ બધી જ્ઞાતિઓ આમાં સામેલ છે અને આ રીતે રથયાત્રાઓ આપણે નીકળી છે. અહીંયા મંદિરમાં કેવા કેવા ઉત્સવ આપણે ઉજવીએ છીએ? આ જગન્નાથજી મંદિરના પરિસરની અંદર રામનવમી, જન્માષ્ટમી, હવનાષ્ટમી એ ઉપરાંત દર બેસતા વર્ષે આ જગન્નાથજી ભગવાનને વાણંદ જ્ઞાતિ તરફથી અન્નકોટ ધરાવવામાં આવે છે અને એ અન્નકોટ 65 કિલો મીઠાઈનો ધરવામાં આવે છે અને જ્ઞાતિના અને જે સેવકો છે એ બધાને અન્નકોટ સ્વરૂપે બધાને પ્રસાદ આપીએ છીએ. આ ઉપરાંત આ જગન્નાથજી મંદિરની અંદર 12 માસ એટલે 10 માસની બીજે આ મંદિરની અંદર હાંડી ધરવામાં આવે છે અને હાંડીની અંદર સરેરાશ 8 હાંડીના દાતાઓ કાયમી છે અને બાકીના 2 દર મહિને ચેન્જ થતા હોય છે અને ઉપર ત્રણેય મંદિરની ધજાઓ બદલવામાં આવે છે. ધ્વજાજી પણ ભાગ્યશાળીઓ જે હોય છે એના અમે નામ જાહેર કરીએ છીએ, એના દ્વારા દરેક મહિને અમે ધ્વજાજી બદલીએ છીએ અને હાંડી ધરાય છે. અને હાંડીનો પણ ઇતિહાસ એવો છે કે જે છેલ્લા મહંત થઈ ગયા ઘટારામગીરી બાપુ એ અઘોરી પ્રકારના સંત હતા અને એ જ્યારે હાંડી છે એ હાંડીને બનાવતા અને માટીના મટકાની અંદર બનાવતા અને માટીનું મટકું જ્યારે ભગવાનની પાસે સમીપ જાય અને જ્યારે એ માટલું ત્યાં રાખતા મટકું હાંડીનું અને કોઈ એવો મંત્ર બોલતા ત્યારે એ મટકું એની મેળે 2 કટકા થઈ જતા અને ભગવાનને ભોગ ધરાઈ જતો. મંદિરના દર્શન કરવાનો સમય અને આરતીનો સમય? મંદિર સવારે 7 વાગ્યાથી ખુલી જાય છે. સવારે 7 વાગે ખુલ્લા બાદ 7:30-8 ની વચ્ચે આરતી થાય છે પ્રથમ, ત્યારબાદ સાંજે જે સંધ્યાટાણું થાય એ રીતે શિયાળામાં 6 વાગે, 6:30-7 અને ઉનાળામાં 7:30-7:30 વચ્ચે આરતી શનિ રાત કરીએ. અચ્છા, હવે આ વર્ષે જે રથયાત્રા નીકળવાની છે 20મી રથયાત્રા છે બરાબર, એમાં કેવા કેવા આકર્ષણો જોવા મળશે? અમે 2 દિવસ પહેલા સત્યનારાયણ કથા અમે રાખીએ છીએ. સત્યનારાયણ કથાથી આ રથયાત્રાનો વિધિવત અમે પ્રારંભ કરીએ છીએ. અચ્છા, ત્યારબાદ બીજે દિવસે અમે વિષ્ણુયાગ યજ્ઞ રાખીએ છીએ અને રાત્રે સંગીત સંધ્યા એટલે ભગવાનના જે ભજનો છે અને જે બધા પદો છે એ બધા ગવામાં આવે છે અને આ હવેલી પંથી વૈષ્ણવ ધર્મી જે પરંપરાઓ મુજબ મંદિર છે એ ટાઈપનું મંદિર છે. અને બીજે દિવસે જ્યારે સવારે જે દિવસે રથયાત્રા હોય છે ત્યારે રથયાત્રા સવારે 7 વાગે અમે આ રથયાત્રામાં શાહી સ્નાન ભગવાન શ્રીને કરાવીએ છીએ. એ શાહી સ્નાન બાદ ભગવાનને અમે મંદિરમાં ફરીવાર બિરાજમાન કર્યા બાદ મંદિરની મહાઆરતી થાય છે અને મંદિરમાં જે કંઈ અમે હાંડી બનાવીએ છીએ એ હાંડીનો ભોગ ધરાય છે, જે ફળનો ફ્રૂટનો બધાનો ભોગ ધરાય છે અને શાહી સ્નાનની અંદર વિવિધ જડીબુટીઓ દ્વારા સુગંધિત પદાર્થો દ્વારા અમે જે પાણી બનાવ્યું હોય છે એ પાણી દ્વારા અમે આ ત્રણેય મૂર્તિઓનું સ્નાન કરાવીએ છીએ અને એ ત્યારબાદ મહાઆરતી પૂરી થઈ ગયા બાદ બપોરે 3 વાગે અમે રથયાત્રા સ્વરૂપે આ ત્રણેય મૂર્તિઓ છે એ મૂર્તિઓને રથમાં બિરાજમાન કરી અને શહેર ભ્રમણ કરવા નીકળે છે ભગવાન અને શહેરમાં દરેક ભાવિકોને દર્શન આપે છે અને ત્યારબાદ નિજ મંદિરે ફરીવાર ભગવાન અહીંયા પધારે છે, એનું ફરીવાર શાહી સ્નાન કરાવવામાં આવે છે, ફરીવાર ભગવાન બિરાજમાન કરાય છે અને નવા વાઘા પહેરાવવામાં આવે છે અને વાઘા પહેરાવ્યા બાદ ફરીવાર એમની આરતી કરે છે અને આ વખતે અમે ચોખા ઘીનો મોંથળ બનાવી અને પેકેટ સ્વરૂપે અહીંયા તૈયાર રાખીએ છીએ, જેટલા ભાવિકો દર્શન કરવા આવે એ બધાને રાત્રે પ્રસાદ સ્વરૂપે આપીએ છીએ અને આની અંદર 3 ભગવાનના મુખ્ય રથો હોય છે અને ત્યારબાદ અન્ય કોઈ ફ્લોટો હોય છે તો એ સત્સંગ મંડળના અને ધૂન મંડળના બેન્ડ પાર્ટીઓ ડીજે આ બધું અમારા સાથે જોડાય છે અને બધા ભાવિકો સાથે આ રથયાત્રા નીકળે છે. રથયાત્રા પહેલા કદાચ પહિંદ વિધિ થતી હોય છે, એ શું છે અને એનું મહત્વ? પહિંદ વિધિ એ જ્યારે રથયાત્રાની જયારે શરૂઆત થાય છે ત્યારે પહિંદ વિધિ ભગવાનને અમે રૂપાની એક સાવરણી બનાવેલી છે, એ રૂપાની સાવરણીથી અમે જે રસ્તો સાફ કરીએ છીએ અને પછી ભગવાન હાલે છે, એને પહિંદ વિધિ કહેવાય છે. બીજી કોઈ મંદિરની વિશેષતા, અહીંયા કયા કયા બીજા દેવો બિરાજમાન છે? આ મંદિરની અંદર પૌરાણિક જે મૂર્તિઓ છે એમાં લક્ષ્મીનારાયણની જે એક મૂર્તિ છે, એ લક્ષ્મીનારાયણની મૂર્તિ એ પણ અંદાજે 600-700 વર્ષ જૂની પુરાણી મૂર્તિ સામે બિરાજમાન છે અને એ આર્કિયોલોજીકલ સર્વે કરાયો હતો ત્યારે એવું જાણવા મળ્યું કે આ 500-600 વર્ષ જૂની મૂર્તિ છે. અચ્છા, પછી પહેલા સર્વપ્રથમ આ હનુમાનજી કિષ્કિંધા સ્વરૂપ આવ્યા
ત્યારબાદ જગન્નાથજી ભગવાન અને વિષ્ણુ ભગવાનને બધા મૂર્તિની સ્થાપના થઈ, ત્યારબાદ અમારે જે શંકર ભગવાન અહીંયા બિરાજમાન છે એ શંકર ભગવાનનું મંદિર છે. તો મિત્રો, આ હતી આપણા જુનાગઢ શહેરના ગંધર્વપાડામાં બિરાજતા જગન્નાથ ભગવાનની દિવ્ય ગાથા. તમે પણ તમારા પરિવાર સાથે આ દેવાલયના દર્શનાર્થે અચૂકથી પધારશો. જય ગિરનારી.